नमस्कार, विशेष रजूआत साथे हूँ छू नूपुर। एक तरफ चोमासामां ओछा वरसादे ખેડૂતોની ચિંતા વધારી છે, બીજી તરફ સિંચાઈ માટે પાણીની પણ સમસ્યા છે અને આ તમામની વચ્ચે મોટા ભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। તો હાલમાં ખેડૂતો સહિતના વેપારી ભાવાંતરની માંગ કરી રહ્યા છે, તેવામાં ખેડૂતોની સમસ્યાને વાચા આપવા ઝી 24 કલાક પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં। ત્યારે આજે વાત કરીશું જગતના તાતની અમારા ખાસ પ્રોગ્રામ ધરતીપુત્રના પોકારમાં। मोरबी जिल्ला में चालू वर्षे ओछो वरसाद थयो छे, त्यारे सिंचाई माटे पाणी मळे तेवी घणा गामोमां आजनी तारीखे पण कोई व्यवस्था नथी कराई। गत वर्षे भारे वरसादना कारणे खेडूतोना पाकने नुकसान थयुं हतुं, त्यारे आ वर्षे ओछा वरसादना कारणे एक के बे नहीं परंतु त्रण त्रण वखत घणा खेडूतोनी वावणी निष्फळ गई छे। तेना कारणे घणा खेडूतो देवाना डूंगर नीचे दबाई गया छे। त्यारे आवो सांभळीए आ अंगे मोरबीना खेडूतो शुं कही रह्या छे। चालू वर्षे राज्यना जुदा जुदा जिल्लाओनी अंदर प्रमाणमां ओछो वरसाद पड्यो छे, तेवी ज रीते मोरबी जिल्लामां पण ओछो वरसाद पड्यो छे। त्यारे आ जिल्लानी अंदर ओछो वरसाद पड़वाथी लोकोने केवी मुश्केली छे ने खास करीने सिंचाई माटेनी व्यवस्था नथी तेवा विस्तारोना खेडूतो शुं शुं प्रश्नथी मूंझाई रह्या छे ते जाणवा माटे आपणे अत्यारे गाममां आव्या छीए अने ते गामना लोको साथे आपणे वात करशुं। खास करीने जो आपणे वात करी तो आ विस्तारनी अंदर आ वर्षे वरसाद केवो छे? वरसाद बिलकुल बेसी हवा बे इंच वरसाद पड्यो छे, क्यांय एगाडो आयलो नथी। આ સરકાર કોઈ પણ બાબત નું ધ્યાન દેતો, પેલા તો હું જી ચોવીસ વાર આભાર માનું છું કે આ છેવાડાના ગામની તમે મુલાકાત લીધી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે। બાકી તો બીજાના મંતવ્ય બધાને લ્યો। તમારી આસપાસની વિસ્તારની અંદર શેની વાવણી થતી હોય છે? મુખ્ય સિંચાઈ માટે કોઈ પણ વ્યવસ્થા છે કે નહીં? કોઈ પણ જાતની વ્યવસ્થા નથી। સિંચાઈની કેનાલ આવે છે તો કેનાલમાં કોઈ પાણી જોયું નથી અમે આજ લગીમાં, અને આવે છે તો રોજ ઉકાળા બાજવાનું। બાકી આ સરકારમાં કોઈ અમે ખેડૂતને પાયમાલ કરી નાખ્યા તો જે રીતે આ કાકા કહે છે કે સિંચાઈ માટે કોઈ વ્યવસ્થા નથી, તો અહીંયાની ખેતી થાય છે કેવી રીતે? ખેતી તો વરસાદ આધારિત જ છે, બાકી કોઈ કેનાલ નો કોઈ ઉપયોગ કરતા નથી। અને અમારા છેડા છેવાડા નું મચ્છુબે નું ગામ આવે છે, એમાં અમારે જમીન થોડીક જ આવે છે, બાકી પાણી કોઈ દી આવતું જ નથી કેનાલ માં। અત્યાર સુધી માં અમારા પાણી માં કોઈ દી ઘઉં કચડા થયા નથી। તમને સિંચાઈ માટે પાણી મળે એના માટે તમે ક્યારે કોઈ દિવસ કોઈને રજૂઆત? ગાંધીનગર લગી અમે હું પોતે જી આવેલો છું, અમારા ગામના પ્રતિનિધિઓ લઈને હું કેટલી વાર ચાર વાર ગાંધીનગર ગયેલો છું। જ્યારે જ્યારે તમે ગયા છો ત્યારે સરકાર તરફથી શું આશ્વાસન કે ખાતરી મળી? કાંઈ પણ નહીં, જરાય નહીં। ચાર ચાર વાર ગાંધીનગર 10 વાગે એપોઇન્ટમેન્ટ હોય, રાતના 6 6 વાગે અમને હાંજે મળવા દીધેલા છે, કોઈ રિઝલ્ટ નથી અત્યાર સુધીમાં। ગયા વર્ષે જ ભારે વરસાદ હતો, આ વખતે નબળો વરસાદ છે, શું છે બે વર્ષની સ્થિતિ ખેડૂતોને? ગયા વર્ષે માલ ફેલ ગયો, નોણે ફેલ ગયો, વરસ તો બે નબળા નબળા રહ્યા અમારે। અમારા ધારાસભ્યો કે ઓલા સંસદ સભ્યો કહી દે કે તમારો 100% વીમો તો અમને મળતો નથી, બાકી વીમાની ખાલી લાલચા આપી જાય કે વીમા તમારા 100% પાસ થાય, અત્યાર સુધીમાં મને વીમો કઈ મળ્યો જ નથી। આ વખતે ખેતીમાં સારો પાક આવશે એવી અપેક્ષા સાથે ખેડૂતોએ લગભગ કેટલીક વાર વાવેતર કર્યું હશે? વાવેતર 2-3 વાર, બે વાર તો પાડી પાડીને, બીજી વાર અત્યારે બીયા કોકના બી લઈ લઈને અમે વાવેલા છે, છતાં એ નિષ્ફળ ગયા છે। આ વખતનું વર્ષ નબળું જશે તો ખેડૂતોની પરિસ્થિતિ કેવી? બધાના દેણા ચડી ગયા છે, બધાની બાયડીઓના ઘરેણા અડાણે મુકાઈ ગયા છે, હવે એ અમારા કુદરત જોશે, બાકી સરકાર અત્યારે કોઈ જોઈ એવી પરિસ્થિતિમાં છે જ નહીં। આગામી આખા વર્ષ માટે આજુબાજુમાં કોઈ પાણીની વ્યવસ્થા કરી જો કેનાલ માંથી ન મળે કે નર્મદા નું પાણી ન મળે તો શું કરશો? અમારું ગામ મચ્છુબે ઇરિગેશન માં આવે, છેવાડાનું ગામ છે, પણ કોઈ વર્ષ અમને પાણીનો લાભ મળતો નથી। બીજું કે અત્યારે મચ્છો બે માંથી રાજકોટને પાણી આપે છે, પણ મચ્છો બે માં પાણી નથી આપતા, આ એક રાજકીય કિન્નાખોરી છે। એની સાથે એક વડીલ છે, એમની સાથે વાત કરશું। કાકા, તમે અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો અને વર્ષોથી અહીંયા સિંચાઈની પરિસ્થિતિ શું છે? સિંચાઈની પરિસ્થિતિ એવી છે ને કે 5 વીઘાનો ફોરમ ભરી અમે અને 10 વીઘા પાઈ દઈ, પછી પાછળનું શું કરવાનું નથી, કઈ કરતા નથી। મેં પોતે અમારું છેલ્લું ખેતર છે, છેલ્લું ગામ, અને અમદાવાદ અને સિંચાઈ મંત્રીને મળી અને અહીંયા રીતસરમાં પગી રાજકોટથી મોકલ્યા હતા કે નાગજી અર્જણના ખેતર પીવાય જવું જો બોલો। અત્યારે જો સિંચાઈ માટે ખેડૂતોને પાણી ન મળે તો હવે શું કરવું? હા, પાણી ન મળે ને તો શું કરો? કઈ આપઘાત કરી, બાકી બીજું શું થાય? કઈ ખેડૂત
વર્ષો જૂના ગામડાઓ છે જે માળિયાના અને મોરબી તાલુકાના, એના માટે તંત્ર એ ક્યાં ભૂલ કરી છે કે આજની તારીખે સિંચાઈ માટે પાણી નથી મળતું? અમારે બિયાણ ગયા હે, ખેતી ગઈ હે, ખાતર ગયા હે, અને કોઈ વસ્તુ પાક માં થાય એમ છે નહીં. અને 12 મહિના રોટલો હતો એ બધું જમીન માં નાખી દીધા. સામાન્ય રીતે વરસાદ પડે ત્યારે આજુબાજુના ખેત તળાવડા ભરાઈ જવાના કારણે અબોલ જીવ માટે પાણીના પ્રશ્ન સહિતના પ્રશ્નો સોલ્વ થઈ જાય છે, પરંતુ આ વખતે વરસાદ ઓછો છે તો એના માટેના પ્રશ્નો કેવા ને સિંચાઈ માટેના કેવા? ઓછો એટલે 2 ઇંચ વરસાદ માન છે અને કપા બધા હુકાઈ ગયા છે. 2 વખત 3-3 વખત વાયવા અને 3-4 વખત ખેતી કરી, એ બધું નિષ્ફળ ગયું અમારું. તો ઓછો વરસાદ પડવાના કારણે સરકારે મોરબી જિલ્લાના માળિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી દીધો છે. જો કે મોરબી જિલ્લાની હદમાં જ આવતા અને માળિયાથી 30 કિલોમીટર દૂર આવેલા બહાદુરગઢ અને સુખડામાં પણ 2-2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તેમ છતાં તેને અછતગ્રસ્ત જાહેર નથી કરવામાં આવ્યા, ત્યારે આ વિસ્તારને પણ અછતગ્રસ્ત જાહેર કરાય તેવી અહીંના ખેડૂતોની માંગ છે. રાજ્યમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ હોવાના કારણે ઘણા બધા તાલુકાને રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જો કે મોરબી જિલ્લામાં આવતા 3 તાલુકામાં માળિયા, હળવદ અને વાંકાનેર આ 3 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. અને માળિયાની બાજુમાં જ જે ગામ આવે છે, મોરબી તાલુકામાં તે ગામનો સમાવેશ થાય છે, તેવા બહાદુરગઢ ગામે આપણે આવ્યા છીએ. અને આ ગામની અંદર પણ ચાલુ વર્ષે સિઝનમાં 1.5-2 ઇંચ જેટલો વરસાદ જ પડ્યો છે, છતાં પણ આ ગામ અછતગ્રસ્ત જાહેર થયું નથી. અને આ તાલુકાના ઘણા બધા ગામ આવી જ પરિસ્થિતિમાં છે. તો ખરેખર આ ગામ અને આ વિસ્તારની પરિસ્થિતિ કેવી છે તેના વિશે આપણે એના સ્થાનિક લોકો સાથે વાત કરશું. સરપંચ, હું એ જાણવા માંગીશ કે આ જે ગામ છે આ 2 તાલુકાની વચ્ચે જોડતું એક ગામ છે, ખરેખર આ ગામ માળિયાથી કેટલું નજીક ને દૂર થાય છે અને શું છે આખી વાત? એ જાણે એમ છે કે મોરબી તાલુકાનું જે બહાદુરગઢ ગામ છે, તો અમારી ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે માળિયા અમારે અહીંથી 4-5 કિલોમીટર થાય છે, જ્યારે મોરબી અમારે અહીંથી 25-30 કિલોમીટર જેવું થાય છે. તો માળિયા તાલુકાને જો અછતગ્રસ્ત જાહેર કરતા હોય તો મોરબી તાલુકાને અછતગ્રસ્ત કેમ જાહેર નથી કરતા? તો મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી અને અમારા ગામને જે પણ સરકારના લાભ મળતા હોય અછતગ્રસ્તના, એ લાભ આપવા નમ્ર વિનંતી છે. તમારા ગામની આજુબાજુમાં જે કઈ ખેડૂતો ઉત્પાદન લેવા માટે થઈને પાકના વાવેતર કર્યા હતા, ક્યાં ક્યાં પાકના વાવેતર કર્યા હતા અને શું શું કેટલી વખત કર્યા હતા? અમારા ગામમાં જો 2 વખત અલગ અલગ વાવણી થઈ હતી. પેલા 1 ઇંચમાં થઈ હતી, વળી 2 ઇંચમાં વરસાદમાં 2 વખત વાવેતર કરેલ છે. કપાસ અને મગફળી મારે મુખ્ય વાવેતર છે, એ પેલો 2 વખત વાવેતર કરેલ જે સતત નિષ્ફળ ગયેલ છે. હમણાં તમે જાણવા એવી વસ્તુ મળી હતી કે સરકારી તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, સર્વે કરવા માટે કયા વિભાગની ટીમ આવી હતી અને સર્વે શું હોય? હમણાં ગત 16 તારીખની રોજ અહીંયા કલેક્ટરે જે એના તેના અધિકારીઓને સર્વે કરવા માટે મોકલેલ હતા, જેમાં એ લોકોએ એવું લખ્યું છે કે અહીંનું જે અછતની સ્થિતિ છે જે ગંભીર છે અને જે ઉત્પાદન થવાની શક્યતા છે તે 90% ઓછું થવાની શક્યતા, જેવી એના અધિકારીઓ એવું લખેલ છે. તમારે અહીંયા માનલો કે ખેતી સિવાય બીજી કોઈ રોજગારી ને સાધન નહીં? બીજી કઈ નહીં. આ કારખાનામાં જાવ તો 250 રૂપિયા અહીંયા હાઈન લગી ટોસાવાનું. અને ચાલુ વર્ષે માનલો કે હવે વરસાદ નથી, કેનાલ નથી, કાંઈ નથી, તો તમારા માટે કેવા દિવસો આવશે? બસ અમારે હવે રાંડું લેવાનું. ભાઈ વાત કરે છે કે આગામી દિવસોમાં ખેડૂતોને આપઘાત કરવા પડે, ગળા ટૂંપા ખાવા પડે એવા દિવસો આવે એવું લાગી રહ્યું છે. તમે શું સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છો? એમ કે રાહત આપે અને અછત જાહેર જલ્દી કરે, નીંદ ઢોરાને ઘાસચારો મળે અને વીમોનું તાત્કાલિક આપે. બીજી કોઈ આવક છે નહીં અહીંયા ખેડૂતને, ખેતી સિવાય બીજું કોઈ પણ છે નહીં કમાવાનું સાધન. અને વરસાદ ઓછો છે, 1 ઇંચ પહેલા થયો, તે પહેલા 1 ઇંચ થયો, 2 વાર વાવેતર થયા, મગફળી ને કપાસ નું વાવેતર છે, બીજું કઈ આવક છે નહીં ખેતી સિવાય. અને કેનાલ 5 વર્ષથી છે પણ પાણી પૂરું પહોંચ્યું નથી ક્યારે, ખાલી દેખાવાનું છે, જમીનનું કપાણી છે એટલું જ છે અમારે, બીજો કોઈ ફાયદો અમને મળ્યો નથી આજ દિવસ સુધી. હજી સરેરાસ આપણે જોવા જઈએ તો વાવેતર થી લઈને અત્યારે જે કઈ આટલા દિવસની આ મહેનત તમારી ખેતીમાં જે તમે કરી પાક લેવા માટે, એમાં ટોટલ તમારી મજૂરી કેટલી થઈ હશે, તમારે કેટલો ખર્ચો લાગ્યો હશે એની કઈ વાત કરી તો કેટલો હશે? અમારે વીઘે ઓછામાં ઓછું 2000 નો ખર્ચ આવ્યો. બિયારણ 1000 રૂપિયાની થેલી વાવી, મગફળીનું બિયારણ વાવ્યું એનો 1000 રૂપિયાનો ખર્ચ, તે પછી ખાતરનો ખર્ચ, એમ કરીને એકુકા ખેડૂતને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનો આમાં ખર્ચ થઈ ગયો. ને આવક કંઈ છે નહીં, વીમો જો આવે તો કાંઈક માણસ ખેડૂત ઊભો થઈ શકે, ન કાંઈ થઈ શકે એવું છે નહીં, ઉપજમાં કાંઈ છે નહીં. અને સર્વે કરી ગયા છે આપણા ગામ સેવકને આવીને તલાટી કમ મંત્રી બધાય,
પણ એ લોકોએ 90% નિષ્ફળ પાકનું લખ્યું છે, 90-95%, તો એ બરાબર છે. છતાંય કોઈ હજી મોરબી જિલ્લા તાલુકામાં અસર જાહેર કરેલ નથી. જે રીતે આપણે અત્યારે બહાદુરગઢ ગામના ખેડૂતો સાથે વાત કરીએ ને, તેમના કહેવા મુજબ અહીંયાથી જે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તે માળિયા તાલુકો એકદમ નજીક થાય છે, અને જે મોરબી તાલુકામાં જે તાલુકાની અંદર આ ગામનો સમાવેશ થાય છે તે અહીંથી મુખ્ય મથક 30 કિલોમીટર જેટલું દૂર થાય છે. હવે 30 કિલોમીટર દૂર જે વરસાદ પડ્યો છે તેના આધારે આ ગામને અછતમાં ન સમાવેશ કરવો તે ખરેખર અયોગ્ય છે. માટે આ વિસંગતતા છે કે વિટંબણા છે તે આ ખેડૂતોને સમજાવ નથી, જેથી સરકાર દ્વારા આ તાલુકા અને આ ગામને પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે અને જરૂરી સહાય દેવામાં આવે તે જરૂરી છે. હિમાંશુ ભટ્ટ, Zee 24 કલાક, બહાદુરગઢ. આ તરફ વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની, તો અહીં તો 100%થી વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ એકે સાથે વરસાદ ખાબકતા પાકનું ધોવાણ થઈ ગયું. રાત દિવસ ખેડૂતો જે મહેનત કરી રહ્યા હતા તેના પર મેઘરાજાએ જાણે પાણી ફેરવી દીધું અને જગતનો તાત ચિંતામાં મુકાયો. જે પાણી હતું એ મગફળી પકવવામાં વપરાઈ ગયું અને હવે કુવા અને બોરમાં પાણી ખાલી ખમ છે, જેને લઈને હવે શિયાળુ ઉનાળુ પાકના વાવેતર પર સંકટ ઉભું થઈ ગયું છે. તો સાથે પશુઓ માટે ઘાસચારો ક્યાંથી લાવવો એ પણ ખેડૂતો માટે એક મોટી સમસ્યા છે. ગીર સોમનાથમાં સિઝનનો વરસાદ એકી સાથે 50 ઇંચ પહેલી જ સિઝનનો વરસાદ પડી ગયેલો હતો, પરંતુ હાલ જોવા જઈએ તો વરસાદને ખેંચને હિસાબે ગીર સોમનાથનો જે મુખ્ય પાક જેને ઘઉં છે એ હાલ ખેડૂતો ચિંતિત છે કે ઘઉં કઈ રીતે ઘઉંને પાણી પીવડાવવું, અને અમુક ખેડૂતો તો પાણી ન હોવાને કારણે ઘઉં ઉગાડી પણ શકશે નહીં. ગીર સોમનાથ જિલ્લાના અનેક ખેડૂતો આપણી પાસે મોજૂદ છે, એમની પાસેથી જાણીએ કે હાલની પરિસ્થિતિ શું છે. કાકા જણાવીએ તો હાલની પાણીની પરિસ્થિતિ કેવી છે ગીર સોમનાથ જિલ્લામાં? વરસાદ પહેલી સિઝનમાં પડ્યો છે, શું છે આખી ખેડૂતોની પરિસ્થિતિ? એક પસાય પાણી પડી ગયું, પછી તો વરસ્યો જ નથી. પછી જે કઈ અમારી પાસે હતું વાડીમાં પાણી એ બાકીનું માણી માંડવીને પાઈ દીધું, મગફળીને પાઈ દીધું, પસાયમાંથી 5-7 દવા પાણી કાઢી નાખ્યા. પછી કંઈ અત્યારે તો વાવ્યું તો અત્યારે પાણી તો ઉપાડી લીધું. અત્યારે બહુ વાવ્યું તો કદાચ ઘઉં એમાં કેમ વાવા, અત્યારે તો માલના સારા જવાર પૂરતું કે એવું કંઈક થાય, છોકરાઓને અનાજ પકાવવા પૂરતું એને માલને પકવી લઈએ, બાકી તો પાણી તો છે નહીં. જી અન્ય એક ખેડૂત પણ આપણી સાથે છે. જી ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાક કયો છે અને હાલની ખેડૂતોની પરિસ્થિતિ શું છે? મુખ્ય પાક ઘઉંનો છે, ઘઉં બાજરો ચણામાં મુખ્ય પાક ઘઉંનો. મિનિમમ પાણી 20-25 જોઈએ. એક ભેળો 50 ઇંચ વરસાદ પડી ગયો એને લીધે મગફળીને ભેળા 10-15 પાણી પાડી દીધા. ઘઉંને મિનિમમ 20-22 પાણી જોઈએ, પણ એ પાણી તો 10-15 જ થાય. એટલે માનો ને ઓલ ઓવર 20% જેવું વાવેતર થાય એમાં પણ પાકે કે ન પાકે એ તો રે. બાકીનો પ્રશ્ન એ છે કે ઢોર માટે સારો વાવો પડે, સારો વાવે કે ઘઉં વાવે એ મેઇન પ્રોબ્લેમ છે ખેડૂત માટે. જી તો આ ખેડૂતે જણાવ્યું છે કે હાલ ઢોર માટે પણ તકલીફ છે. અન્ય એક ખેડૂત પણ આપણી સાથે છે, વાત કરીએ તો હાલની પાણીની પરિસ્થિતિ કેવી છે? ગીર સોમનાથ જિલ્લામાં 50 ઇંચ વરસાદ એકધારો પડી ગયો છે, પણ અત્યારની પરિસ્થિતિ શું છે? સાહેબ, એક સાથે 50 ઇંચ વરસાદ પડ્યો અને કોઈ પાણી દરિયામાં જતું અટકાવી ન શક્યા આપણે, અને મતલબ પાણી વહી ગયું અને પછી પાછો વરસાદ થયો જ નહીં. વરસાદ થયો નહીં એટલે મગફળીમાં પછી પાણીની જરૂર હતી, એટલે 12-15 પાણી મગફળીને ભાવ આપણે આ એરિયાની વાત તમને કરું છું, જેથી કરીને પાણીનો 85% તો ઉલટ બધો થઈ જ ગયો પાણીનો, માત્ર પીવા માટેનું. અને ઘઉં અને ચણા 20% થઈ શકે, બાકી બીજું તો કંઈ થવાનો ચાન્સ નથી. બાકી બાજરો ખાવા માટેનો અનાજ, ઘઉં અને બાજરી સિવાયનો આ વિસ્તારનો પાક છે એની શું પરિસ્થિતિ છે? સાહેબ, અનાજનું જ પૂરું થઈ ગયું, શાકભાજી બાકી મેઇન પોકેટ આ એરિયામાં શાકભાજી, ખાસ કરીને મરચી બહુ મોટું વાવેતર, પછી કોઈ ભીંડો છે, મરચી છે, ગરમેલ છે, રતારું છે. તો આ વખતે અનાજનો જ પ્રશ્ન થઈ ગયો, અત્યારે શિયાળુ પાકમાં ઘઉંનો, તો પછી શાકભાજી તો વિશાળ બહુ અલગ વસ્તુ છે કે વિશાળ જ ન ગયો શાકભાજી આ વખતે કરશું આપણે. સરકારે અનેક જિલ્લાઓના ગામને અસરગ્રસ્ત અછતગ્રસ્ત જાહેર કર્યા છે, આપની સરકાર પાસે શું માગણી છે? સાહેબ, આપણે બધા જો જ્યાં વરસાદ નથી એ લોકોને તો અસરગ્રસ્ત જાહેર કરી દીધા છે, બરાબર છે, પણ આ વધારે વરસાદ થઈ ગયો અને પાણી તો નથી જ, એટલે ઓન પેપર તો અમે અસરગ્રસ્તમાં પણ નથી આવતા કે પાણી પણ નથી. એટલે કોઈ સરકાર કાંઈ બીજી યોજના કાઢી અને કાંઈક ખેડૂતને બચાવવાનો પ્રયત્ન કરે આ વિસ્તારના, ખાસ ગીર સોમનાથ જિલ્લાના, તો કાંઈક સરકારનો આભાર. બીજું આગળ વાત કરીશું અન્ય વિસ્તારના ખેડૂતોના કેવા છે હાલ, શું છે તેમની માંગ, પરંતુ હાલ રોકાઈ એક બ્રેક માટે.
વેલકમ બેક. વાત થઈ રહી છે રાજ્યભરના ખેડૂતોની તેમની મુશ્કેલીની. સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડ ભાવાંતરને લઈને બંધ રહ્યા છે, ત્યારે આ તરફ અરવલ્લીના ખેડૂતો પણ ભાવાંતરની માંગ કરી રહ્યા છે. ખેડૂતોની રજૂઆત છે કે સરકારના ટેકાના ભાવથી અનેક સમસ્યાઓ થઈ રહી છે અને તેને લઈને અરવલ્લીના ખેડૂતોને પાકમાં ભાવાંતરની માંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડના તમામ ખેડૂતો અચોક્કસ ભાવાંતર કાયદાને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા છે. ત્યારે આપણી સાથે આજે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પણ ભાવાંતરની માંગ સાથે વાત કરવા ઉપસ્થિત છે. કાકા, આ ભાવાંતરનો કાયદો કેમ માંગી રહ્યા છો આપ લોકો? ભાવાંતર તો આજ દિવસ સુધી આપણે જોયું, ગઈકાલે ટેકાના ભાવ સરકારે લીધા, તો આજે દિવાળી કરવી છે આપણે લોકોને, તો દિવાળીના તાકડે પૈસાની જરૂર પડે તો વેપારી ખરીદી કરે અને એનામાં જે ભાવાંતર થાય એ ભાવાંતર સરકાર તાત્કાલિક ઝડપથી અમલ કરે તો જ આનો નિવેડો આવે. બાકી તમે 15મી નવેમ્બરે ખરીદી કરશો અને એનો જ્યારે ભાવ આવે, એના જ્યારે પેમેન્ટ આવે ત્યાં સુધી તો ખેડૂત ક્યાં જવાનો બાપડો? ખેડૂત તો આજની તારીખમાં ખેડૂત જ વેચાય છે, એનો માલ નથી વેચાતો. એટલે સરકારશ્રીને મારી નમ્ર આવેદન નિવેદન છે કે આપશ્રી ભાવાંતર તાત્કાલિક એનો અમલ કરો ભાવાંતરનો. ગત સાલ રાજસ્થાન સરકારે ભાવાંતર કાયદો લાવી, મધ્યપ્રદેશ સરકાર લાવી, તો ગુજરાત સરકાર કેમ નથી લાવતી? ગુજરાત સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી, અમારા જિલ્લા લેવલથી બી રજૂઆત થઈ. ભાવાંતર કાયદાથી નાનામાં નાના ખેડૂતનો ફાયદો થશે અને આ લોકો બિલકુલ જે અત્યારે નીચા ભાવે વેચાય છે તે લોકોને ફાયદો થશે અને જે સરકારના ખરાજિયાતમાંથી બચાવ થશે. એટલે ભાવાંતર કાયદો તાત્કાલિક અમલમાં મૂકવો જોઈએ એ અમારી વેપારી એસોસિએશન વતી માંગણી છે. વેપારી એસોસિએશનના પ્રમુખ આપણી સાથે છે. રાકેશભાઈ, ભાવાંતર કાયદો છે શું છે? ભાવાંતર કાયદો એ છે કે ભાવાંતરના અંદર સરકારના ટેકાનો ભાવ છે એના કરતાં નીચા ભાવ પડે એ ગાડી, અને બે બોરી, પાંચ બોરી કે ત્રણ બોરી કે છ બોરી, દસ બોરી લઈને નાનો ખેડૂત આવે છે, નાનો ખેડૂતને એનો લાભ મળે. દાખલા તરીકે 1000 સરકારનો ટેકાનો ભાવ છે મગફળીનો, એનો ભાવ 920 પડ્યો, 80 રૂપિયા છે. એ પાકા બિલના અંદર એડ કરી 80 રૂપિયા અને વેપારી ખેડૂતને ચૂકવી દે 1000 મુજબ, અને એ પૈસા છે એ એપીએમસીને સરકાર એના ખાતામાં નાખે અને વેપારી એપીએમસીને બિલ આપે અને એપીએમસી વેપારીના ખાતામાં ટ્રાન્સફર કરે. તો એપીએમસીઓ જે અત્યારે તૂટી રહી છે, સરકાર 2 વર્ષથી ખરીદી કરી છે, એપીએમસીનો શેષ આપતી નથી. એપીએમસી માત્ર શેષ પર લપતી સંસ્થા છે અને જો આ રીતે જે એપીએમસીનો જો શેષ નહીં આવે તો આ એપીએમસી તૂટી પડશે. માટે જો એપીએમસીઓ, વેપારીઓ અને ખેડૂતને બધાનું સંચાલન સારું થાય અને દરેકને ફાયદો થાય એવી જો કોઈ યોજના હોય તો આ ભાવાંતર યોજના છે અને સરકારે તાત્કાલિક લાગુ કરવી જોઈએ. સૌરાષ્ટ્ર બાદ ધીમે ધીમે અરવલ્લી જિલ્લાના ખેડૂતો અને વેપારીઓ પણ ભાવાંતર કાયદાની માંગ સાથે આગળ આવી રહ્યા છે. કાકા, ભાવાંતર કાયદો કેન્દ્ર સરકારે લાગુ કર્યો છે પણ ગુજરાત સરકાર લાગુ નથી કરતી, તેનાથી ખેડૂતોને શું નુકસાન છે? અત્યારે ખેડૂતોને નુકસાન છે, ખેડૂત વેચાઈ ગયો છે, મગફળી વેચાતી નથી અને દિવાળી કરવી કઈ રીતે? અને 4-5 બોડી વાળાનો તો બાલ જ જતા રહેશે, મગફળી નથી જતી, બાલ જતા રહેશે. સરકારે રજીસ્ટ્રેશન કરાવવાની આજથી વાત કરી છે, આજની તારીખથી રજીસ્ટ્રેશન કરાવો, 15મી તારીખથી ટેકાના ભાવે ખરીદી થશે, દિવાળીનો તહેવાર નજીક છે, ખેડૂતોને પૈસાની જરૂર છે, શું કહેશો? પૈસાની જરૂર છે, આ ખેડૂતો પૈસાની જરૂર છે, એટલે પૈસા વગર તો શું કરે? જે ભાવ બજારમાં મળ્યો, હું કહું 700 મળ્યો, 800 મળ્યો, જે ભાવ મળ્યો એ લઈને એ એના ઘરનું પોષણ કરશે. આજની તારીખમાં મજૂરીનો ભાવ પણ એટલો બધો ટાઈટ થઈ ગયો છે, મજૂરને પૈસા આપવા ક્યાંક તો લાવવા પડશે ને. એટલે સરકાર જો નહીં કરે તો આ રીતે ખેડૂત વેચાય ને, પણ પોતાનું એક વ્યવહાર તો પૂરો આચવશે. એટલે સરકારથી ઘટતું કાર્ય આમાં પૂરું કરે અને તાત્કાલિક દિવાળી પહેલાં ખરીદી શરૂઆત કરે. ચોક્કસથી દિવાળી પહેલા ખેડૂતોની જે મગફળી છે તેની શરૂઆત કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. આગામી સમયમાં જો સરકાર ભાવાંતર કાયદો નહીં લાવે તો ગુજરાત રાજ્યના તમામ માર્કેટયાર્ડો બંધના એલાનમાં જોડાશે, તો નવાઈની વાત નહીં. સમીર બલોચ, જી મીડિયા, અરવલ્લી. તો ભાવાંતરને લઈને જામનગરના ખેડૂતોની પણ આ જ માંગ છે, તેઓ પણ ભાવાંતરને યોગ્ય ગણાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે ભાવાંતરથી ખેડૂતોને ઘણો જ ફાયદો થશે, માટે ભાવાંતર યોજના લાગુ કરી દેવી જોઈએ. અત્યારે હાલ જો ભાવાંતર યોજનાને લઈને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન દ્વારા ગઈકાલથી જે સૌરાષ્ટ્રના સમગ્ર યાર્ડમાં વેપારીઓ દ્વારા જે અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવી છે અને ક્યાંક ક્યાંક જામનગર યાર્ડ દ્વારા પણ વેપારીઓ દ્વારા અત્યારે હાલ આ હડતાલના જ બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોની જો વાત કરવામાં આવે તો આ જે ભાવાંતર યોજનામાં ખેડૂતોને પણ લાભ થવાની વેપારીઓ વાત કરી રહ્યા છે. આપણી સાથે અહીં ખેડૂત મિત્રો તમામ ઉપસ્થિત છે. ખાસ કરીને જે વેપારીઓ દ્વારા અત્યારે ભાવાંતર યોજનાની માંગ કરવામાં આવી રહી છે એમાં એમ કહે છે કે ખેડૂતોને પણ ફાયદો છે. ના ના, ખેડૂતને પુષ્કળ ફાયદો છે. એક તો પેલા પૈસા આપી મળી જાય અને બીજા નંબરમાં કે એને લાઈનમાં ઊભું ન રહેવું પડે અને ખોટો ટાઈમ વેસ્ટ ન થાય ખેડૂતનો.
તમને એવું લાગે છે કે માં જે અત્યારે હાલ દિવાળીના અને તહેવારોના સમય હોય તો એક તો પૈસાનું પણ રોકાણ જે થતું હોય નીકળી જાય અને બીજી પૈસાની અત્યારે ખાસ જરૂર હોય તો આ ટાઈમે માલ વેચાઈ જાય અને ટાઈમે પૈસા આવી જાય એ મોટો ફાયદો ખેડૂતને એ છે. આપે જોયું ખેડૂત મિત્રો અત્યારે કહે છે કે ભાઈ એમાં ઘણો મોટો ફાયદો છે, ખાસ કરીને ભાવાંતર યોજનાની જે અત્યારે વાત કરવામાં આવી છે, વેપારીઓ એમ કહે છે કે ભાવાંતર યોજના ખેડૂતો માટે સારી, તમારું શું કહેવાનું થાય? ખેડૂતોને ફાયદો થાય એમ જ કરવાના છે અને વેપારી જે કરી રહ્યા છે એ બરાબર સારું કરે છે કાર્ય બરાબર છે, અને ખેડૂતને ટાઈમસર પૈસા મળી જાય જો સરકાર એના ખાતામાં જમા કરી દે પૈસા જે ઉપરના થતા હોય. તમારું કાકા શું કહેવાનું થાય છે ભાવાંતર યોજનાને લઈને? કે વહેલી તકે પૈસા મળે એ જ ખેડૂતને ફાયદો છે, અને આમાં શું છે કે અત્યારે બધા ખેડૂતને જરૂર હોય બરોબર, પૈસાની બધાને જરૂર, જેમ વહેલી તકે પૈસા છૂટા થાય એ જ ફાયદો, બાકી તો ખેડૂતને અત્યારે કોણ ઉછીના 5 રૂપિયા દે. કોઈ પણ યોજના ટેકાના ભાવથી જે વસ્તુ ખરીદે એ ટોટલી જે ગમે ભાવે ખેડૂત માર્કેટમાં વેચે એના માટે 200 રૂપિયા જે સરકારની વાત છે એ 200 ખેડૂતને આપે તો જ ખેડૂતને ફાયદો છે, અને આજ પૈસા જોતા હોય તો આજ માલ વેચી નાખે બરાબર, તો એ પૈસા ખેડૂતને મળી જાય. 200 રૂપિયા ગમે તે સરકાર નાખે 2 મહિને 4 મહિને, આ ખેડૂતની માગણી છે ને એ જ જો સરકાર કરશે ને તો જ ખેડૂત આ હેરાન થતા મટશે, ને કે એકે ખેડૂત સુખી નથી રહેવાનું, આમનામ 15 દિવસ લગી રહેવાનું છે. અન્ય વેપારી આગેવાનો પણ આપણી સાથે ઉપસ્થિત છે. કાકા ખાસ કરીને હાલ અત્યારે જે વેપારી મિત્રો ભાવાંતર યોજના લઈને અત્યારે હડતાલ કરી રહ્યા છે, તમારું શું કહેવાનું? ખેડૂત સારું છે, ખેડૂતના હિતમાં જ છે અને એમાં જરૂરી છે, ખેડૂત ખોટા હેરાન ન થાય, વેપારીને એનો વ્યવસાય ચાલુ રહે, મજૂર હંચવાઈ રહે, કોઈને વાહન ભાડાની તકલીફ ન પડે, બહુ જ સારું છે. જ્યારે જામનગરની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ઘણી અછત જેવો માહોલ પણ જોવા મળ્યો છે, તો ઘણા પાક નિષ્ફળ પણ ગયા છે, તો આપણે એ જાણવાનો પ્રયત્ન કરશું કે હાલ પાક ઘણા નિષ્ફળ પણ ગયા છે, ઘણી ખેડૂતોને તકલીફ છે, તો આપનું શું કહેવું છે, શું થાય? હા બરોબર છે, પાક નિષ્ફળ જ ગયા છે, વરસાદના અભાવે પાકમાં 50% કાપ થઈ ગયો છે, 50%થી ઓછો કાપ છે, એટલે 40% જેવો ઉત્પાદન થયું છે. હવે એ ઉત્પાદન જો ભાવાંતર યોજના સરકાર મંજૂર કરે તો જ ખેડૂતનો કંઈક લાભ મળે, નકર તો કંઈ ખેડૂતને લાભ મળવાનો છે નહીં. આપે જોયું તો ભાવાંતર યોજના જો મંજૂર થાય તો જ ખેડૂતોનો ઉદ્ધાર થાય તેવું પણ હાલ અત્યારે ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે આપણી સાથે અન્ય ખેડૂત મિત્ર પણ ઉપસ્થિત છે. હાલ જે અત્યારે દિવાળીનો સમય ચાલી રહ્યો છે ત્યારે એક તરફ જે હરાજી બંધ થઈ ચૂકી છે અને ટેકાના ભાવે ખરીદી મોડી થવાની છે, તો તમારું હવે શું કહેવું કે શું કરવું છે અત્યારે ખેડૂત? ખેડૂતનું કહેવાનું એટલે તમે જે ભાવ તમે ભરો છો 1000 રૂપિયા ભરો, XYZ જે ભરો, પણ જે મુર્ગા ભાઈ ત્યાં સેલ થાય એટલા ખાતામાં આવી જાય, મજૂરને ચૂકવવાના બિયારાને હંધીને પૈસાની જરૂર છે ખેડૂતને, ને પ્લસ ખાસ કરીને એ કે જે 35 કિલાની વાત હતી એમાં 100%માં 70% પાણી ખેડૂતને પાણીની અભાવને બબે પાણી તૂટ્યા છે, તો અત્યારે 25 કિલોની ગુણી થાય ને 30 કિલાની ભરતી થાય, પણ તમારે ખરીદી કરી લેવી જોઈએ સરકારને, એવી અમારી માન્યતા છે કે અત્યારે ખેડૂતને કોઈ જાતના પૈસા તમારો અત્યારે મગફળી કાઢી હલરના મૂલીને મજૂરના બિયારાના ચૂકીને 3 મહિને માલ માન પાક ભેગો કરી છે, પણ 3 મહિનાની અંદર પછી અમારે ભાઈ 3 મહિને બીજે પૈસા આવે તો ત્યારે શું કરવું એમ? અમારે વેપારીઓ અત્યારે જે ભાવાંતર યોજનાને લઈને હડતાલ કરી રહ્યા છે, ખેડૂતોનો ટેકો છે લોકોને પૂરેપૂરો શું કે? 100% ટેકો જોઈએ ને, કારણ કે આમાં તો ભ્રષ્ટાચાર થયા રાખવાનો, ઓલું અમને પૈસા ટાઈમે મળી જાય, એ વસ્તુ વેચાઈ ગઈ ને પૈસા મળી જાય, ઉપલા છે એને નાખવાના છે 200 રૂપિયા ભલે ગમે તે નાખે, અત્યારે અમારો માલ તો વેચાઈ જાય ને તાત્કાલિક. અત્યારે કોઈ માલનો ભરાવો યાર્ડમાં થાય છે? તમને લાગે છે કે તમારી જે અત્યારે દિવાળીનો સમય છે ને મગફળી રોકાતી થાય જ ને, કારણ કે 700 માં દેવી પડે, 650 માં વેચવી પડે છે, વેચવી જ પડે રૂપિયા જોતા એટલે, અને 8 રૂપિયા હજી કેદી આવશે, એટલે એટલા માટે થઈને મગફળી દિવાળી કોઈની ન બગડે તૈયાર થઈને અત્યારે માણસો વેચી નાખવા માટે મજબૂર છે 600 માં ને 650 માં. સમજી ગયા? તો આપે જોયું કે આપણી સાથે હાલ અત્યારે અહીં ઘણા ખેડૂત મિત્રો ઉપસ્થિત હતા, અને ક્યાંક ને ક્યાંક અત્યારે જો જામનગર હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો હાલ જે આ ભાવાંતર યોજનાને લઈને વેપારીઓ દ્વારા સજ્જડ હડતાલ કરવામાં આવી રહી છે, તો ખેડૂતો પણ આને આવકારી રહ્યા છે અને સરકારે પણ આ બાબતે વિચારી અને ખેડૂતો માટે ન્યાય થાય એવી માંગણી કરવામાં આવી રહી છે, અને ખેડૂતો પણ કહે છે કે ભાવાંતર યોજના ખેડૂતો અને વેપારીઓ બંને માટે બહુ લાભદાયી છે. તો ક્યાંક ભાવાંતર યોજનાની માંગ છે, ક્યાંક સિંચાઈના પાણીની સમસ્યા છે, ક્યાંક વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ છે. ખેડૂતોની આ સમસ્યાઓ માટે હવે સરકાર ઘટતું કરે એ જ જોવું રહ્યું. તો હાલ વિશેષ રજૂઆતમાં આટલું જ, મને રજા આપશો. નમસ્કાર.